ડોક્ટરો પણ હોતા નથી અને દવાઓ પણ ત્યાં હોતી નથી, પરંતુ એની
જગ્યાએ એ લોકો અહીંયા ગામડામાં રહેતા હતા, ખેડીમાં, ત્યાં એને કઈ ઔષધિઓની ગમે ત્યારે જરૂર પડતી દવાની, તો એ પોતે ઝાડ કે વૃક્ષ માંથી બનાવીને દવા છે એ લોકો આપતા હતા, અને સાવ ફ્રીમાં. તો આયંત્રીને બધી વસ્તુ માટે પૈસા ચૂકવવા પડે છે, કાંઈ પણ લેવા જવું હોય તો એને પૈસા લેવા પડે છે. અહીંયા એને રહેવા માટે પણ ખૂબ જ તકલીફ પડે છે, એટલે અંધ છે એ અહીંયા સિંધુરી ગામમાં આવીને ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયો છે. અહીં શાળા છે, પરંતુ ખેડી ગામના શિક્ષકો બાળકોની જેવી સંભાળ રાખતા તેવી સંભાળ અહીં રાખતા નથી. આ બાળકો નવી ભાષામાં ભણવામાં મુશ્કેલી અનુભવે છે, અને સિંધુરી ગામના લોકો ખેડી ગામમાંથી આવેલા નવા લોકોનું સ્વાગત કરતા ન હતા. તેમની ભાષા અને રહેણીકરણ જુદા હતા. તેઓ ખેડીથી આવેલા લોકોને વર્ણન આપતા ત્યાં મહેમાન કરી એમની મજા ઉડાવતા હતા. જે સપના તેણે જોયું હતું તેમાંનું કંઈ પણ સાચું ન હતું. અને સિંધુરીમાં થોડા વર્ષ રહ્યો અને ત્યાંથી તેને બાળકો પણ મોટા થઈ ગયા. પરંતુ અનુજનું દિન અહીં સિંધુરીમાં ન હતું, તે હજી પણ તેના જૂના ખેડી ગામને યાદ કરી રહ્યો હતો. પરંતુ ત્યાં હવે ખેડી ન હતું, ત્યાં મોટો બંધ હતો. ત્યાં ખેડી અને તેની આજુબાજુ પાણીથી ભરેલું તો મોટું તળાવ હતું. અનુજે વિચાર્યું, જો આપણે અનુમતરીય મહેમાન કહેવાતા હોય તો આપણે બીજી કોઈ જગ્યાએ જતા રહીએ જ્યાં આપણા સ્વપ્ન સાકાર થાય. અનુજે તેની જમીન અને પશુઓ વેચી દીધા અને મુંબઈ આવી ગયો. અહીં તેણે તેના પરિવાર સાથે નવું જીવન ચાલુ કર્યું. તેનું ફક્ત એક જ સપનું હતું કે તેના બાળકોને શાળાએ મોકલવા અને તેમનું સારું ભવિષ્ય અને સારું જીવન આપવું. અનુજ છે એ સિંધુરી ગામમાં જઈને ખૂબ જ દુઃખી થઈ જાય છે અને ત્યાંથી તે સિંધુરી ગામ છોડવાનો નિર્ણય કરી લે છે. કારણ કે ત્યાંના લોકો એને અણધાર્યા કે અણમંત્ર્યા મહેમાન થઈ છે. તો જે આ એ પોતે ગામમાં ભેગા થઈને એકબીજાની મદદ કરતા હતા, તો એનાથી સાવ જ એને ઉલટું હતું. એટલે એને અનુજને ત્યાં ગમતું નહોતું. એટલે ત્યાં તે પોતાનું મકાન અને જગ્યા વેચી અને મુંબઈ વયા જાય છે. અને અનુજનું એક જ સપનું હોય છે કે હું મારા બાળકોને ભણાવી ભણાવીને સારું વ્યક્તિ બનાવું. અહીં પણ બાબત સરળ ન હતી, પરંતુ તેને આશા હતી કે બધું સારું થઈ જશે. મુંબઈમાં આવ્યા પણ ત્યાં પણ બધું એવું જ હતું, પણ એને આશા હતી કે અહીંયા બધું સારું થઈ જશે. અનુજ તેના એક રૂમમાં ઝૂંપડાના સમારકામ માટે પૈસા બચાવવાનું ચાલુ કર્યું. તેના સગા વહાલા તેને કહેતા કે આના પર પૈસા બરબાદ ન કર, કોને ખબર આપણે અહીંયાથી પણ ફસવું પડે. મુંબઈમાં આપણા જેવા બહારના લોકો માટે કોઈ જગ્યા નથી. અનુજ ડરેલા અને ચિંતામાં હતો. તે વિચારતો, અમે સિંધુરી માટે ખેડી છોડી, પછી અમે સિંધુરી છોડી મુંબઈ આવીએ, જો અમારે અહીંથી પણ ફસવું પડશે તો અમે ક્યાં જઈશું. જો અમે કહે છે કે જો અમે આટલા ગામ છોડ્યા અને ત્યાં ખેડી છોડ્યું, ખેડીમાંથી સિંધુરી આવ્યા, ત્યાંથી અહીંયા મુંબઈ આવ્યા, હવે અહીંથી પણ અમને કોઈ પાડશે તો અમે ક્યાં જઈશું. આટલા મોટા શહેરમાં મારા પરિવારને રહેવા માટે નાની સરખી જગ્યા પણ નથી. એ કહે છે કે આવું મોટું મુંબઈ ગામ છે તો ત્યાં શું મારા પરિવારને રહેવા માટે જરા પણ જગ્યા નથી. આવા બધા અનુજ છે એને ઘણા બધા પ્રશ્ન થાય છે. અનુજ જયારે મુંબઈ જતો હતો ત્યારે શું વિચાર્યું હતું અને મુંબઈ વિશે તેમને કલ્પના કરી હતી? શું મુંબઈ તેવું છે? તો કે ના ના, મુંબઈ ખૂબ જ ભીડભાડ વાળું શહેર છે. મુંબઈમાં તમને કામ મળશે પણ રહેવા માટે જગ્યા મળતી નથી. પણ અનુજ છે એવું વિચારે છે કે હું મુંબઈ જઈશ અને મારા છોકરાઓને સારું ભણતર અને ગણતર આપી અને ખૂબ જ સારો વ્યક્તિ બનાવીશ. હવે તમને પણ જો કદાચ હવે તમે વિચારો કે તમને ક્યારે કોઈ કામ કારણસર તમારું ઘર છોડવું પડે તો કેટલું આપણને દુઃખ થાય? તો આપણે ઘણી વાર વિચારીએ છીએ કે અરે મારા ફ્રેન્ડ, મારી સ્કૂલ, મારા પાડોશમાં રહેતા બધા મારા મિત્ર છે, એ બધા આપણે આપણા ઘરની દરેક જગ્યાએ ઘણું બધું આપણે મિસ કરીએ છીએ. એટલે આપણે યાદ કરીએ છીએ અને આપણને આપણે ઘણા વર્ષોથી જ રહેતા હોય અને પછી એ જગ્યા છોડીએ અને આપણે બીજે જવાનું થાય તો આપણે ઘણું દુઃખ થાય છે. પણ અમુક વખતે અમુક કારણસર આપણે આ વસ્તુ છે એ છોડવી પડે છે. અમુક આપણે જોઈએ છીએ કોઈના પપ્પા છે કે મમ્મી છે એ સર્વિસ કરતા હોય છે તો એક ગામથી બીજે ગામ બદલી થાય છે ત્યારે આપણે આ કામ ન ગમતું હોવા છતાં પણ કરવું પડે છે અને આપણે એક ગામથી બીજે ગામ જવું પડે છે. તો એવી જ રીતે આપણે આ પાછળ આપણે જોયું કે અનુજને ખૂબ જ મુશ્કેલી પડે છે અને તે પોતાનું જીવન કેવી રીતે વિતાવે છે અને એવી બધી આ એની યાદ છે કે ખેડી ગામની યાદ ખૂબ જ એને ગમે છે. તેથી તે આ ગમે ત્યારે ખેડી ગામની યાદમાં ખોવાઈ જાય છે અને જૂના વિચારોમાં એનું મન છે એ પરોવે છે.
પણ આજે એ કૌશલની રાહ જોતો હતો અને કૌશલ રાત પડી છતાં એનો દીકરો છે એ હજી આવ્યો નથી અને એની દીકરી જીયા છે એની બાજુમાં ઉભા ઉભા ટીવી જોવે છે પણ પોતાનું મન તો ક્યાં છે ખેડી ગામની યાદમાં ખોવાયેલું છે આ પાઠ ખૂબ જ સરસ મજાનો છે આપણે આ પાઠના નેક્સ્ટ લેક્ચરમાં આપણા પ્રશ્ન જવાબ જોઈશું થેન્ક યુ